अमदावाद इंटरनेशनल स्कूल सामे वालीओए करेली फरियादना मुद्दे अत्यारे समाचार छे। अमदावाद डीओ कचेरीए एआईएस मैनेजमेंट ने कोईपण प्रकारनो सीधो आदेश करवानो टाळ्यू छे। एफआरसीनी मंजूरी वगर एआईएस संचालकोए वधारानी एक्टिविटीना नामे लगभग 1.70 लाख लीधा होवानी वालीओनी फरियाद छे। डीओए सुनावणी कर्या बाद एआईएसए लीधेला 1.70 लाख रूपिया अंगे निर्णय लेवा एफआरसी ने पत्र लख्यो छे। ડીઓનું કહેવું છે કે વધારાની એક્ટિવિટીના નામે શાળા ફી લઈ શકે। શાળાએ 600 વાલીઓને માહિતી આપી કે તેઓ કોઈને ફરજિયાત વધારાની એક્ટિવિટી માટે ફરજ નથી પાડતા। બાળકો વધારાની એક્ટિવિટીમાં નથી જોડાયા, તેમને અન્ય અભ્યાસ કરાવતા હોવાનો શાળાનો દાવો છે। શાળામાં પાતું ભોજન બાળક માટે ફરજિયાત ન હોવાની શાળા તરફથી ડીઓને સ્પષ્ટતા કરાવી। એઆઈએસની જે ફરિયાદ આવી તેના આધારે અમે કારણદર્શક નોટિસ આપી, તપાસ સમિતિ રચી અને જે રિપોર્ટ આવ્યો તેના આધારે એવું તથ્ય જોવા મળ્યું કે ઓપ્શનલ રાખવામાં આવેલું છે અને 600 જેટલા વાલીઓના મોબાઈલ નંબર સાથેની એમની મંજૂરી મેળવેલી હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવેલું છે। એટલે એક બાબત એ બને છે, બીજું કે એક્ટિવિટીઝના નામે એમણે વધારે પ્રમાણમાં ફી લીધી છે, એટલે ફીનું પ્રમાણ જે છે એક્ટિવિટીઝ પ્રમાણે વધારે હોવાથી અમે આ બાબતે એફઆરસીમાં ફી રેગ્યુલેશન કમિટીમાં આ વિષય મૂકવાના છીએ અને ફી રેગ્યુલેશન કમિટી આના વિશે આગળ નિર્ણય કરશે।